नमस्कार दर्शक मित्रों, હું હિતેશ પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી YouTube ચેનલમાં, જેનું નામ છે વિદ્યા એકેડેમી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ. આજનો આપણો ટોપિક છે અંગ્રેજી ગ્રામરનું મોડલ ઓક્ઝિલરી. મોડલ ઓક્ઝિલરીનો મતલબ થાય છે સહાયકારક ક્રિયાપદ. ચલો આજનો સેશન શરૂ કરીએ. લિસ્ટ ઓફ મોડલ ઓક્ઝિલરીઝ. પહેલું છે કેન. કોઈ व्यक्ति, पशु, पक्षी नी शक्ति, क्षमता के लाक्षणिकता दर्शावा माटे आपणे केन मॉडल ऑक्सिलरी नो उपयोग करीए छीए. कूड. कोई व्यक्ति, पशु, पक्षी नी शक्ति, क्षमता के लाक्षणिकता दर्शावा माटे, परंतु पास्ट टेन्स मा, भूतकाळ मा ए व्यक्ति, ए पशु, पक्षी के जे ते एक्स वाई जेड पर्सन એ ક્રિયા કરી શકતો હતો, એ લાક્ષણિકતા એના અંદર હતી, હાલમાં નથી, એવું દર્શાવવા માટે આપણે કુડ વાપરીએ છીએ. મે, મેના બે મીનિંગ થાય છે. જો મે એ ક્વેશ્ચન ટેગ એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન સાથે વપરાય તો મેનો મતલબ થાય છે પરમિશન મેળવવી, પરવાનગી લેવી. અથવા મે એ એફર્મેટિવ એટલે કે સાદા વાક્ય સાથે વપરાય તો મે શક્યતા અથવા તો સંભાવના દર્શાવે છે. ચોથું છે માઇટ. માઇટ એ પણ શક્યતા અથવા તો સંભાવના દર્શાવે છે, પરંતુ ભૂતકાળની, ભૂતકાળની સંભાવના અથવા શક્યતા દર્શાવવા માટે આપણે માઇટ વાપરીએ છીએ. શુડ. નૈતિક ફરજો દર્શાવવા માટે. નૈતિક ફરજો કોને કહેવાય? જે કાર્ય કરવાથી કુદરત, સમાજ કે દુનિયાનું સારું થતું હોય તેને નૈતિક ફરજ કહેવાય છે. દાખલા તરીકે આપણે વૃક્ષો વાવવા જોઈએ, આપણે ગરીબોની મદદ કરવી જોઈએ, આપણે જૂઠું બોલવું જોઈએ નહીં. આ આપણી નૈતિક ફરજો દર્શાવે છે. વુડ. વુડનો મતલબ થાય છે જે તે વ્યક્તિની આંતરિક ઈચ્છાઓને પ્રગટ કરવી. ઈચ્છા પ્રગટ કરવા માટે આપણે વુડ વાપરીએ છીએ. આપણે અંગ્રેજી ગ્રામરમાં જ્યારે વિસ્તૃત માહિતી આપણે પ્રાપ્ત કરશું તો શેલ વિલનું ભૂતકાળ પણ વુડ થાય છે, બટ એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના સેશનમાં આપણે આ લઈશું. ઓકે. મસ્ટ. મસ્ટ એટલે કોઈ પણ કાર્ય કરવા માટે ફરજિયાતપણે આપણે એને પ્રેરિત કરવું. હવે આ વાક્યના અંદર છુપી રીતે અથવા હિડન આપણને વોર્નિંગ આપે છે. જે રીતે આપણે એક્ઝામ્પલ લઈએ કે તમારે હેલ્મેટ પહેરવું જ પડશે, હવે હેલ્મેટ પહેરીએ નહીં તો આપણને ફાઇન લાગે અથવા તો એક્સિડન્ટ થાય તો આપણને ઈજા પહોંચે. એટલે જે તે વાક્યના અંદર હિડનમાં આપણને એક વોર્નિંગ ઇન્ડિકેટ કરે છે. અને શેલ વિલની વાત કરીએ તો શેલ વિલ એ ફ્યુચર ટેન્સમાં જેનો મતલબ બને છે, સેમ ટુ સેમ મતલબ અહીંયા બને છે કે વી શેલ ગો ટુ મુંબઈ, અમે મુંબઈ જઈશું. નેક્સ્ટ ફોર્મ્યુલાઝ. વાક્ય રચના કઈ રીતે હોઈ શકે? તો વાક્ય રચનામાં અંગ્રેજીમાં છે સબ્જેક્ટ, મોડલ ઓક્સિલરી, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ. ગુજરાતીમાં વાત કરીએ તો કરતા, સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. એક્ઝામ્પલની વાત કરીએ, I can read an English. ગુજરાતી થાય છે હું અંગ્રેજી વાંચી શકું છું. સેકન્ડ વાક્ય, You may go now. હવે તમે જઈ શકો છો. He must complete homework. તેણે ગૃહ કાર્ય પૂરું કરવું જ પડશે. આમાં તમે જોઈ શકો છો કે આ વાક્યમાં છુપી રીતે હિડન રીતે આપણને વોર્નિંગ આપે છે કે જો આપણે હોમવર્ક પૂરું નહીં કરીએ તો મે બી આપણને ઘરે જવા નહીં દે અથવા તો પનિશમેન્ટ આપશે. ઓકે. તો જ્યારે પણ મસ્ટ વપરાય છે તો મસ્ટમાં એ વાક્યને અંદર આપણને એક વોર્નિંગ આપેલી છે, એ ધ્યાન રાખજો. આઈ વુડ. નેક્સ્ટ છે આઈ વુડ બીકમ ડોક્ટર. આ આંતરિક ઈચ્છા પ્રગટ કરે છે, મારે ડોક્ટર બનવું છે. નેક્સ્ટ
My father could drive a car. મારા પપ્પા કાર ચલાવી શકતા હતા. મેબી અત્યારે ઉંમરને કારણે ચલાવી નહીં શકતા હોય, એમની આંખો કમજોર થઈ ગઈ હશે કે એમના માંસપેશીઓ કામ નહીં કરતી હોય, એટલે કે ભૂતકાળમાં એ કરી શકતા હતા, એમની લાક્ષણિકતા હતી, પરંતુ હાલમાં વર્તમાનમાં એ કરી શકતા નથી એવું ઇન્ડિકેટ કરે છે. ઓન ધેટ ડે ઇટ માઇટ બી રેન, પેલા દિવસે લગભગ વરસાદ પડતો હતો. આ એનું ગુજરાતી થાય છે. આમ તમે મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરી શકો છો અને વિવિધ વાક્ય બનાવી શકો છો. આનો ઉપયોગ કરીને તમે તમારી જે સ્કિલ છે, કોમ્યુનિકેશન સ્કિલ છે, એ પણ ડેવલપ કરી શકો છો. નેક્સ્ટ, નેગેટિવ સેન્ટેન્સની ફોર્મ્યુલા કેવી રીતે હોઈ શકે? તો અહીંયા છે સબ્જેક્ટ એમ એ નોટ વર્બ ઓબ્જેક્ટ અધર વર્ડ. ગુજરાતીમાં કહીએ તો કરતા સહાયકારક ક્રિયાપદ નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અન્ય શબ્દ. આઈ કેન નોટ રીડ એન ઇંગ્લિશ, હું અંગ્રેજી વાંચી શકતો નથી. યુ મે નોટ ગો નાઉ, તમે અત્યારે જઈ શકો નહીં. He must not complete homework. તેણે ફરજિયાતપણે હોમવર્ક પૂરું કરવાનું નથી. I would not become a doctor. મારે ડોક્ટર બનવાની ઈચ્છા નથી. My father could not drive a car. મારા પપ્પા કાર ચલાવી શકતા ન હતા. On that day it might not રેન, લગભગ પેલા દિવસે વરસાદ પડતો ન હતો. નેક્સ્ટ, હવે પ્રશ્નાર્થ વાક્ય માટે કઈ રીતે વાપરી શકાય? ઓકે, અહીંયા જો પહેલા છે મોડલ ઓક્ઝિલરી, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન ટેગ. ગુજરાતીમાં કહીએ તો સહાયકારક ક્રિયાપદ પહેલા આવશે, પછી કર્તા આવશે, ક્રિયાપદનું મૂળરૂપ આવશે, કર્મ આવશે અને અન્ય શબ્દ આવશે. કેન આઈ રીડ એન ઇંગ્લિશ, શું હું અંગ્રેજી વાંચી શકું છું? મે આઈ ગો નાઉ, શું હું જઈ શકું છું? મસ્ટ હી કમ્પ્લીટ હોમવર્ક, શું તેણે ફરજિયાતપણે ગૃહકાર્ય કર્યું છે? Would I like to become a doctor? શું મને ડોક્ટર બનવાની ઈચ્છા છે? Could my father drive a car? શું મારા પપ્પા કાર ચલાવી શકતા હતા? Shall we go? શું અમે જઈ શકીએ છીએ? So, આજના સેશનના અંદર તમે મોડલ ઓક્ઝિલરીની હકારાત્મક રચના, નકારાત્મક રચના અને પ્રશ્નાર્થ રચના વિશે માહિતી પ્રાપ્ત કરી અને મોડલ ઓક્ઝિલરી કયા કયા છે તેના વિશે પણ તમે માહિતી પ્રાપ્ત કરી. સો થેન્ક યુ, ડુ સબસ્ક્રાઈબ, લાઈક એન્ડ શેર અવર ચેનલ.